તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ બસ સ્ટેન્ડમાં પ્રવેશ થતા લોકોને પાણીના ખાડાઓ અને ખાબોચિયા પર ચાલીને જવું પડે છે. તો બીજી તરફ ઠેર ઠેર પાણીના ખાબોચિયાઓ ભરાયેલા છે અને સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગંદકી અને પાણીથી ભરાયેલા ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ વધશે તો રોગચાળો પણ ફાટી નીકળશે તેવી દહેશત જૂનાગઢ જોવા મળી રહી છે. કે જે જૂનાગઢમાં જાણીતા સેવાભાવી સંસ્થાના કાર્યકર ભાવેશભાઈ વ્યક્ત કરી છે કે જે રોગચાળો છે ફાટી નીકળવાની જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે જે ગંદકીના ઢગલા જોવા મળ્યા, બસ સ્ટેન્ડમાં જે ગંદકીના ખાબોચિયા જોવા મળ્યા છે, ત્યારે ખાબોચિયામાં મચ્છરનો ઉપદ્રવ થવાનો સંભાવના છે. ત્યારે મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. જ્યાં રોગચાળો ફેલાય તે પહેલા તંત્રને જાણ કરાઈ.